નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત વિષય શીખવાના છીએ. ગણિત વિષયની અંદર પાઠ 2 જૂથમાં ગણવું વિશે શીખીશું. જુઓ, આપણે સંખ્યાનું અનુમાન કરીએ. હવે અહીંયા જુઓ, આપણે સંખ્યા ગણીશું. 1, 2, 3, 4, 5, 6. કેટલી સંખ્યા થઈ? 6. તો આપણે નીચે લખીશું સંખ્યા 6. કેટલી થઈ? 6. હવે આપણે તેના બે બેના જૂથ બનાવીશું. તો આ બે નજીક કરી દેવાના. તો આ એક જૂથ બન્યું, પછી બીજા બે નજીક કરવાના. તો આ બીજું જૂથ બન્યું, પછી બીજા બે જૂથ નજીક કરી દેવાના. તો આ ત્રીજું જૂથ બન્યું. કેટલા જૂથ બન્યા? 1, 2, 3. તો હવે આપણે નીચે લખીશું જૂથ 3. બે બેના જૂથ કેટલા બન્યા? 3. જુઓ, સંખ્યા 6 બની, જૂથ 3 બન્યા. તેવી જ રીતે હવે આપણે આગળ જોઈએ, હવે આપણે આગળ જોઈએ 3-3ના જૂથ. જુઓ, હવે આપણે 3-3ના જૂથ જોઈશું. હવે ગણો બધા. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. કેટલા લીંબુ થયા? 15. તો આપણે હવે લખીશું સંખ્યા 15. કેટલી સંખ્યા થઈ? 15. તો હવે આપણે સંખ્યા લખીશું 15. કેટલી સંખ્યા થઈ? 15. જોઈ ને આપણે. હવે એના જૂથ કેટલા થાય ગણીએ. જુઓ બધા, અહીંયા આ એક જૂથ બન્યું, આ બીજું જૂથ બન્યું, આ ત્રીજું જૂથ બન્યું, આ ચોથું જૂથ બન્યું, ને આ પાંચમું જૂથ. 3-3ના કેટલા જૂથ બન્યા? 5 જૂથ. જુઓ, દેખાય છે બધાને 3-3ના જૂથ? 1 જૂથ, 2 જૂથ, 3 જૂથ, 4 જૂથ અને 5 જૂથ બન્યા. એટલે આપણે હવે નીચે લખીશું 5 જૂથ. સંખ્યા 15 બનતા જૂથ 5 બન્યા 3-3ના. હવે આપણે 4-4ના જૂથ વિશે શીખીશું. હવે બધા અહીંયા જુઓ, 4-4ના જૂથ વિશે. હવે તમારે 4-4ની સંખ્યા ગણવાની છે. હવે અહીંયા જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. કેટલી સંખ્યા થઈ? 16. તો આપણે હવે લખીશું સંખ્યા 16. હવે તેના આપણે જૂથ બનાવવાના છે 4-4ના. તો જુઓ, આ 4-4ના નજીક કરી દેવાના જૂથ, બરાબર. તો કેટલા જૂથ બનશે બધાએ? અહીંયા જૂથ બનાવવાના ચોરસ કરીને. આ એક જૂથ, આ બીજું જૂથ, ત્રીજું જૂથ અને આ ચોથું જૂથ. સંખ્યા 16 બનતા જૂથ 4 બન્યા. 1, 2, 3, 4. કેટલા જૂથ બન્યા? 4, બરાબર. હવે તેવી જ રીતે 5-5ની ગણતરી કરીને આગળ જોઈએ. જુઓ બધા, અહીંયા હવે આપણે 5-5ની ગણતરી કરીશું. ગણો બધા. 1, 2, 3, 4, 5, બરાબર. પછી જુઓ, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ને 15. કેટલી બોલપેન થઈ? 15. જુઓ, ફરી ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. કેટલી બોલપેન થઈ?
15 તો આપણે સંખ્યા અહીંયા લખીશું 15 બરાબર હવે આપણે તેના જૂથ બનાવીશું 5 5 ના જુઓ અહીંયા 5 બોલ પેન નું એક જૂથ બીજી 5 નું બીજું અને બીજી 5 નું એક 5 5 ના જૂથ છે તો આ એક જૂથ આ બીજું જૂથ ને આ ત્રીજું જૂથ સંખ્યા 15 થતા જૂથ 3 થાય છે 1 2 3 જૂથ કેટલા થયા 3 5 5 ના બરાબર હવે આપણે 10 10 ના ગ્રુપ વિશે જોઈશું હવે બધા અહીંયા જુઓ હવે 10 10 ગોઠવીએ આપણે બરાબર જુઓ બધા અહીંયા 10 10 ના ગ્રુપ બરાબર હવે જુઓ 10 10 ની સંખ્યાનો ગ્રુપ જોઈએ આગળ જુઓ 1 2 3 4 5 6 7 8 9 ને 10 બરાબર પછી જુઓ 11 12 13 14 15 16 17 18 19 અને 20 કેટલા થયા 20 તો સંખ્યા કેટલી બનશે 20 બરાબર હવે તેના જૂથ કેટલા બને છે તે જોઈએ જુઓ સંખ્યા 20 બની હવે આવું એક આખું 10 નું એક ગ્રુપ બનાવી દેવાનું તો આ એક ગ્રુપ અને આ નીચે બીજો ગ્રુપ કેટલા જૂથ બન્યા એક જૂથ અને બે જૂથ 10 10 ના કેટલા જૂથ બન્યા બે સંખ્યા બની 20 અને જૂથ બન્યા બે આ રીતે તમારે ગણતરી કરીને સંખ્યા ગણીને જૂથ બનાવવાના છે હવે તેનું જૂથ બન્યા 2 સંખ્યા 20 બનતા જૂથ 2 બનશે અસ્તુ